जय स्वामीनारायण बाळको, आजे आपणे गुजराती विषयमां रसोवाळा शब्दो, आपणे बे अक्षरवाळा शीख्या, हवे त्रण अक्षरवाळा शब्दो शीखवाना छे। तो बधानुं ध्यान आ बाजु आवुं जोईए। दुकान, दुकान। गुलाल, गुलाल। रुदन, रुदन। दुकाळ, दुकाळ। हुकम, हुकम। जुलाई, जुलाई। लुहार, लुहार। टुकड़ी, टुकड़ी। पुलाव, पुलाव। सुकन, सुकन। गुवार, गुवार। जुदाई, जुदाई। पुराण, पुराण। अरुणा, अरुणा। कुसुम, कुसुम। गुलाब, गुलाब। सुकान, सुकान। सुखड़, सुखड़। तुलसी, तुलसी। गुरुजी, गुरुजी। बापूजी, बापूजी। कुरान, कुरान। कुमुद, कुमुद। खुमारी, खुमारी। रुधिर, रुधिर। सूतर, सूतर। हवे तीरनी दिशामां वांचवाथी बनता शब्दो, तो आजो मैं तीर दोरेला छे, वच्चे एक शब्द लख्यो छे अने बार पण शब्द लख्या छे। तो आपणाने आवडे छे कि तीरनी निशानीमांथी आपणे शब्द शोधी अने साचो शब्द खानामां लखवानो। तो हवे जो तीरनी निशानी, जो तीरनी निशानी बारनी बाजु छे, એટલે આપણે શબ્દ ક્યાંથી બનાવવાનો? અહીંયા વચ્ચેથી બનાવવાનો। તો આપણે શું લખવાનું? પહેલાં શું લખવાનું? સુ, પછી ખ લખવાનું। તો સુખ, સુખ। હવે શું લખવાનું? શું લખીશું? પછી ર, સુર, સુર। હવે શું લખાશે? પછી દ, સુદ, સુદ। હવે શું લખવાનું? સુ, પછી ગ, સુગ, સુગ। આ તીરની દિશા બની ગઈ, તમને ખબર પડી ગઈ ને કે તીર બારની બાજુ હોય તો અંદરથી શબ્દ બનાવવાનો। હવે જુઓ, પહેલાં બે અક્ષરવાળા તીર લખ્યા, હવે ત્રણ અક્ષરવાળા। હવે જો આ તીર, આ તીર પણ બહારની સાઈડ છે, એટલે શબ્દ ક્યાંથી બનશે? અંદરથી। તો આપણે પહેલાં શું લખવાનું? કુ લખવાનો, પછી લ અને ડી। કુલડી, કુલડી। હવે શું લખાશે બોલો? કુ લખાશે ને, પછી સ અને કી। કુશકી, કુશકી। હવે શું લખવાનું? બધાને આવડે છે કુ લખવાનું, પછી મ અળી। કુમળી, કુમળી। હવે બોલો કુ લખાશે? પછી માં
અને ર કુમાર કુમાર. હવે તીરની દિશા પછી શબ્દો વાંચો અને ખોટો અક્ષર લખો. તો બધાને ખબર છે કે જે અક્ષર ના આપ્યો હોય, આપણે ખાલી જગ્યા દોરી હોય ત્યાં એ અક્ષર લખવાનો છે. તો અહીંયા જુઓ, શબ્દ લખ્યો છે કે કુરાન, બરાબરની નિશાની કરી છે, અહીંયા ખાલી જગ્યા કરી છે, રા અને ન લખ્યું છે. તો આપણે શું લખવાનું છે? અહીંયા લખવાનું કુ. ખબર પડી? હવે લખો. હવે જો બાપુજી, બરાબર બા ખાલી જગ્યા અને જી, તો શું લખાશે? હવે પુ લખાશે ને. જે શબ્દ આપણે ના લખ્યો હોય તે આપણે ખાલી જગ્યામાં લખવાનું, એને ખૂટતો અક્ષર કહેવાય. હવે જો ગુરુજી, તો અહીંયા બે લીટી દોરી છે ને પછી જી લખ્યું છે, તો આપણે પહેલાં અહીંયા લખવાનું ગુ, પછી શું લખવાનું? રુ અને જી. ગુરુજી ગુરુજી. હવે રુદન, અહીંયા ખાલી જગ્યા કરી છે દ અને ન, તો આપણે કયો અક્ષર લખવાનો? રૂ લખવાનું. રૂ દ અને ન આપેલો જ છે. હવે જો કુમુ દ, અહીંયા બે ખાલી જગ્યા કરીને દ લખ્યું છે, તો કયા બે અક્ષર લખવાના છે? તો અહીંયા જુઓ, કુ લખવાનો, પછી મુ લખવાનો અને દ લખેલો જ છે. હવે લીલુડી, તો જો લી લખેલું છે ખાલી જગ્યા અને ડી, તો હવે શું લખીશું? લુ લખવાનું. લીલુડી લીલુડી. હવે ખુમારી, ખાલી જગ્યા છે મા અને ર લખેલો છે, તો કયો શબ્દ નથી લખ્યો આપણે? કયો અક્ષર લખવાનો? ખુ લખવાનો. ખુમાર. હવે જુદાઈ, હવે જો હવે જુદા ઈ લખ્યું છે, અહીંયા ખાલી જગ્યા લખીએ છીએ અને દા ઈ લખ્યું છે, તો અહીંયા શું લખીશું? જુ લખવાનું ને, જુદા ઈ. હવે ટુકડી, તો અહીંયા ખાલી જગ્યા ક અને ડી, તો આપણે કયો શબ્દ લખવાનો? ટુ લખવાનો. ટુક ડી. હવે તુલસી, તો અહીંયા લીટી દોરી છે, લ લખ્યો છે અને સી લખ્યો છે, તો હવે આપણે શું લખવાનું છે? અહીંયા તુ, તુલસી થઈ ગયું ને. હવે બ ટુ ક, તો બ ખાલી જગ્યા અને ક, તો શું લખવાનું? બધાને આવડી ગયું છે હવે, ચલો બોલો શું લખીશ? ટુ. તો બ ટુ ક શબ્દ બની ગયો. હવે જુઓ, સુથાર, ખાલી જગ્યા થા અને ર લખ્યું છે, હવે તમે બોલો તો શું લખું હું? બોલી ગયા ને, શું લખવાનું? સુ, સુથાર. હવે અહીંયા મુગટ, તો ખાલી જગ્યા ગ અને ટ લખ્યું છે, તો શું લખું? ટીચર લખે શું? મુ લખશે. શું લખશે? મુ. તો બાળકો, આવી જ રીતે ખૂટતો અક્ષર લખવાનો, તીરની દિશા લખવાની અને ત્રણ અક્ષરવાળા શબ્દો વાંચવાનું અને લખવાનું. તો બધાને ઝટ વાંચતા આવડી જાય, એટલે સારા અક્ષરે લખજો. મોતીના દાણા જેવા અક્ષર કાઢવાના, ગંદા અક્ષર કાઢીને લખવાનું નહીં. જય સ્વામિનારાયણ બાળકો.